लीगल એક્શન ગ્રુપ નો જે કેસ છે એના દ્વારા જે પોલ્યુટર પેસ પ્રિન્સિપલ, એટલે પહેલાં આપણી એક માન્યતા એવી હતી કે પ્રદૂષણ કરતાં ચૂકવે, તો કે પ્રદૂષણ એટલે એનો અર્થ આપણે એવું સમજતા હતા કે જેણે જે ઇન્ડસ્ટ્રીએ પ્રદૂષણ કર્યું હોય એ ઇન્ડસ્ટ્રીએ નુકસાન વળતર જે તે લોકોને આપી દેવાનું. આ એક સામાન્ય સમજ હતી, પણ આંતરરાષ્ટ્રીય પોલ્યુટર પેસ પ્રિન્સિપલ એનાથી વધારે કંઈક કહે છે કે માત્ર તમે નુકસાન વળતર ચૂકવી દો પ્રદૂષણના કેસમાં એ પર્યાપ્ત નથી. તમે પર્યાવરણને જે નુકસાન કરવાનું હતું એ તો તમે ઓલરેડી કરી દીધું છે, તો એ પર્યાવરણને થયેલા નુકસાનને પુનઃ જીવિત કરવા માટે, એને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે, એના માટે જે કોઈ ખર્ચ થાય એ પણ વળતર ચૂકવવાની જવાબદારી જે તે ઔદ્યોગિક એકમની રહેશે. અને પોલ્યુટર પેસ પ્રિન્સિપલનો જે એમસી મહેતા વર્સિસ કમલનાથનો કે જે ખૂબ જ ફેમસ કેસ છે, એમાં સર્વોચ્ચ અદાલતે કે અહીંયા ભલે કોઈ ડાયરેક્ટલી કોઈ વ્યક્તિને નુકસાન ન ગયું હોય, પણ આખા એરિયાની જે ઇકોલોજી ડિસ્ટર્બ થઈ છે એના માટે એને મૂળ સ્થિતિમાં ફરીથી લાવવા માટે આખું નદીનું વહેણ, ઇમેજિન કે આજે આખું એક નદીનું વહેણ તમે ચેન્જ કરી નાખો માત્ર એક પ્રાઇવેટ પોતાના બેનિફિટ માટે, પોતાના એક પર્સનલ રિઝોર્ટ માટે, વિચ ઇઝ અ પબ્લિક પ્રોપર્ટી, અને ઇટ્સ અ હાઈટ, એટલે એમાં પછી પણ ઇટ્સ ગુડ કે સર્વોચ્ચ અદાલતે આ જે કોઈ બાબત છે એનું ધ્યાન પર લીધું, આ લિટિગેશન થયું અને પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન આખો જે ઇવોલ્વ થયો. ત્યાર પછીનો સૌથી મહત્ત્વનો કેસ જે છે એ છે વેલ્લોર સિટીઝન્સ વેલફેર ફોરમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, કે આ કેસમાં 456 ટેનરીઝને તાત્કાલિક અસરથી સર્વોચ્ચ અદાલતે એને બંધ કરવાના ઓર્ડર કર્યા કે જ્યાં સુધી સેકન્ડરી એ લોકો જે એફ્લુએન્ટ, જેને કે સીઈપીટી સેન્ટ્રલ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ લોકો ડેવલપ ન કરે ત્યાં સુધી કોઈ પણ ઇન્ડસ્ટ્રી આગળ કામ નહીં કરે, ક્લોઝ ડાઉન કરી દીધી. અને દરેક ટેનરીઝને 20,000 કોઈ આખું ERF એન્વાયરમેન્ટ રિલીફ ફંડ ERF ઊભું કર્યું કે ફ્યુચરમાં એઝ અ પાર્ટ ઓફ ધ પ્રિકોશન જો કંઈ પણ પર્યાવરણને નુકસાન થાય કે કંઈ થાય તો એ ફંડમાંથી એ લોકો તેનો ઉપયોગ કરી શકે. અને આ કેસની અંદર કે જે આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય કાયદાનો ભાગ છે, સર્વોચ્ચ અદાલતે એવું ડિક્લેર કર્યું કે આજથી સાવચેતીનો સિદ્ધાંત, પૂર્વ સાવચેતીનો સિદ્ધાંત જેને કહેવાય છે પ્રિકોશનરી પ્રિન્સિપલ, એ ભારતના કાયદાનો એક ભાગ છે એવું સર્વોચ્ચ અદાલતે વેલ્લોર સિટીઝન્સના કેસમાં 1996માં ડિક્લેર કર્યું. અને મિત્રો, તમે જાણો છો કે પ્રિકોશન આપણા દરેક કાયદા જો આપણે જોઈએ, પછી એ વોટર એક્ટ હોય, એર એક્ટ હોય, EPA હોય, કોઈ પણ કાયદો તમે લઈ લો, એ ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ કમાન્ડ એન્ડ કંટ્રોલ મિકેનિઝમ. કમાન્ડ એન્ડ કંટ્રોલ મિકેનિઝમ એટલે શું છે કે પહેલાં પ્રદૂષણ થઈ ગયું, તમારા પર્યાવરણને જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું, અને એ નુકસાન પછી તમે એને એના માટે પનિશમેન્ટ્સની જોગવાઈઓ. પણ એવા કોઈ કાયદા નહોતા કે જેને તમે પ્રથમથી, પહેલેથી પૂર્વરૂપે પ્રિકોશનના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે, વાય કાન્ટ યુ ગો ફોર ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી, તો એને લગતા જો કોઈ કાયદા ઘડવામાં આવે તો એ પ્રિન્સિપલ્સને આપણે ભારતમાં ઇન્કોર્પોરેટ કર્યો આ જજમેન્ટ દ્વારા. અને આપ જાણો છો કે એ પછી EIA નોટિફિકેશન્સ હોય કે પબ્લિક હિયરિંગ્સ હોય, એ EIA કે વોટ, તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમે ડેવલપ કરવા માંગો છો કોઈ એક પર્ટિક્યુલર એરિયામાં, તો એ એરિયામાં એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીના આવવાથી એનો શું ઇમ્પેક્ટ પડશે, એનું પર્યાવરણને લગતી એની પર અસરો શું થશે પર્યાવરણ ઉપર એ જે તે પ્રદેશમાં, આ બધી ખૂબ મહત્ત્વની બાબતો છે મિત્રો. એટલે જે સાવચેતીનો સિદ્ધાંત જે આખો ડેવલપ કરવામાં આવ્યો એ EIA નોટિફિકેશન્સ આપણે જેને કહીએ છીએ, કે કોઈ પણ એરિયામાં જ્યારે, અને EIA નોટિફિકેશન્સમાં આપ જાણો છો કે પબ્લિક હિયરિંગની પણ એક આખી ખૂબ જ સુંદર પ્રક્રિયા હોય છે,
કે જે છાપામાં પણ નોટિફાઈ થાય છે કે તમારા એરિયામાં જો પર્ટિક્યુલર કોઈ ઇન્ડસ્ટ્રી આવતી હોય તો તમારે કેવા પ્રકારના પગલાં તમે હિયરિંગમાં જઈ શકો એઝ અ કોમન પબ્લિક, અને તમે તમારા વિચારો એમાં રજૂ કરી શકો. ત્યાર પછી જે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એન્વાયરો લીગલ એક્શન ગ્રુપ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ છે, ઇટ્સ અ વેરી સ્મોલ વિલેજ ઇન ઉદયપુર ડિસ્ટ્રિક્ટ રાજસ્થાનમાં, અને કે જ્યાં મિત્રો આપણે મેં આના પહેલાં બી આપને કહ્યું કે સંવેદનાનો ખૂબ અભાવ હોય છે. સંવેદનાનો અભાવ એટલા માટે હોય છે કારણ કે રિઝલ્ટ તમને બહુ વર્ષો પછી મળતું હોય છે. ઇટ્સ નોટ લાઈક અ ટેરરિઝમ કે આ મિનિટે તમે બ્લડ જોયું ને તમને સંવેદના થઈ ગઈ કે વી નીડ ટુ સેવ અવર એન્વાયરમેન્ટ. એ સંવેદના જો સવારે નળમાં આપણા ઘરે બે દિવસ પાણી ના આવે તો જ કદાચ ડેવલપ થઈ શકે, અને કદાચ આપણે પાણીનો નળ ખોલીએ અને આપણા નળની અંદર જો કાળું પાણી આવતું હોય અથવા એકદમ ઢોળું અને ગંદુ પાણી આવતું હોય તો કદાચ આપણી સંવેદનામાં તફાવત આવી શકે. હું જે વાત કરું છું ઇન્ડિયન કાઉન્સિલ ફોર એન્વાયરો લીગલ એક્શન ગ્રુપની, ઇટ્સ અ વન એનજીઓ કે જે રાજસ્થાનમાં ઉદયપુર ડિસ્ટ્રિક્ટમાં એ લોકો કામ કરે છે. અને આજે એક દેર ઇઝ અ સ્મોલ વિલેજ વિચ ઇઝ કોલ્ડ એઝ અ બિશરી વિલેજ કરીને એક ગામ છે, અને આ ગામમાં એટલી હદે પ્રદૂષણનો પ્રશ્ન ઊભો થયો કે જેના કારણે થઈ અને આખું ગામ એ લોકોને પોતાના કેટલ્સ સાથે એ લોકોને એ ગામ છોડી અને બીજે ગામ એ લોકોને સ્થળાંતર કરવું પડ્યું. હવે ઇમેજિન કે એટલી બધી હદે કેમિકલ ઇન્ડસ્ટ્રી, કોઈપણ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિના બધો જે કોઈ વેસ્ટ હોય એ નદીમાં અને જમીન ઉપર ફેંકવામાં આવતો હતો, જેને કે કોન્સન્ટ્રેટેડ એસિડ, અને એના કારણે થઈને નીચે 70-80 ફીટ સુધી પણ કોઈ પીવાના પાણીનો કોઈ સોર્સ બચ્યો નહોતો એ ગામની અંદર, અને આખું ગામ એ વેકન્ટ કરીને જવું પડ્યું. એમાં આ લોકોએ એક પબ્લિક ઇન્ટરેસ્ટ લોકહિતની અરજી કરી, અને જેમાં સર્વોચ્ચ અદાલતે પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ સૌ પ્રથમ એવું ડિક્લેર કર્યું કે પ્રદૂષણ કરતાં ચૂકવે આ સિદ્ધાંત, જે આંતરરાષ્ટ્રીય કાયદાનો સિદ્ધાંત છે, એ ભારતના કાયદાનો એક ભાગ અમે ડિક્લેર કરીએ છીએ. અને ઇટ્સ અ વન્ડરફુલ જજમેન્ટ કે પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ ઇઝ નાઉ પાર્ટ ઓફ, અને મેં કહ્યું એમ કે માત્ર તમે નુકસાન વળતર લોકોને ચૂકવો એટલું પર્યાપ્ત નથી, પણ તમે જે નીચે 90 ફૂટ સુધી 100 ફૂટ સુધી તમે આખું જે રૂઇન કરી નાખ્યું છે, આખા ગામમાં પીવાના પાણીનું એક ટીપું નથી, પાણી છે પણ પી શકાય એવું પાણી નથી, કે તમારે તમારા ઇમેજિન કે માણસને પોતાનું ઘર છોડીને કેટલ્સ લઈને બીજી જગ્યાએ જવું પડે, અને આખા ગામને ઇટ્સ અ વર્સ્ટ કન્ડિશન એવર કે જે માણસ જે આપણે વિચારી શકીએ. અને એ સંજોગોમાં સર્વોચ્ચ અદાલતે એવું કીધું કે આ આખા ગામને જે વેકન્ટ કરવું પડ્યું અને પાણીનો સોર્સ જે રહ્યો નથી એને આખો રિવાઈવ કરવાનો, એના માટેનો જે કોઈ ખર્ચો થાય, ગ્રાઉન્ડ વોટર આખું જે ખરાબ થઈ ગયું છે, આ બધો જ ખર્ચ એ જે તે ઔદ્યોગિક એકમોએ સહન કરવાનો રહેશે, અને પ્રદૂષણ કરતાં ચૂકવે એટલે પ્રદૂષણ કરતાંએ આ ચૂકવવું પડશે. મિત્રો, ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો આ બીજા બે મહત્ત્વના જજમેન્ટ્સ છે. એક છે KM ચિનપ્પા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, અને બીજું એક મહત્ત્વનું જજમેન્ટ છે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. KM ચિનપ્પા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સર્વોચ્ચ અદાલતે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને અપનાવ્યો છે, અને એટલા માટે જ માત્ર દુનિયાના દેશો નહીં પણ ભારતની સામે પણ આ એક સૌથી મહત્ત્વનું એક ગોલ છે ટુ અચીવ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. અને કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સોસાયટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ છે, એ કેસમાં જે સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે એ સિદ્ધાંત છે ઇન્ટરજનરેશનલ ઇક્વિટી. આપણે જે કહીએ છીએ ને કે સહ્ય વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું? આપણને તરત આ પ્રશ્ન થાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સહ્ય વિકાસ એટલે એવો વિકાસ કે
જે વિકાસ આપણું પર્યાવરણ સહન કરી શકે. દેર મસ્ટ બી અ ઇન્ટર જનરેશનલ ઇક્વિટી. એટલે માત્ર આપણે આપણો જ વિચાર નથી કરવાનો, પણ આપણી આવનારી પેઢીઓ સુધી, માત્ર આવનારી પેઢી નહીં, આવનારી અનેક પેઢીઓ, ઇન્ટર જનરેશનલ ઇક્વિટી એ દરેક પેઢીનો વિચાર કરીને દરેક પેઢી સુધી પહોંચી શકે એવું પર્યાવરણ અને એવો વિકાસ, જેને આપણે સહ્ય વિકાસ કહીશું, તો એ ભારતની સામે પણ એક ખૂબ મોટી એક ચેલેન્જ છે. મિત્રો, મેં જ્યારે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ તમારું ધ્યાન દોર્યું કે આંતરરાષ્ટ્રીય કાયદો અને આપણા દેશનો કાયદો, જો ભારતના દેશના કાયદાની વાત કરીએ તો પર્યાવરણને લગતા મુખ્ય ચાર ઉપાયો જે આપણને પ્રાપ્ય છે પર્યાવરણ સંરક્ષણ માટે, એક બંધારણીય કાયદો, બીજું છે વોટર એક્ટ, ત્રીજું એર એક્ટ અને ચોથો કાયદો છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટને જેને કહીએ આપણે અમ્બ્રેલા કાયદો પણ કહેવામાં આવે છે. ઇમેજિન કે 1984માં જે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ અને એક ક્ષણમાં 3000 ડેડ બોડીઝ, જ્યારે તમે જો એ એક ક્ષણનો એ આખું જે પેનિક થયો હશે જે લોકોને, 3000 ડેડ બોડીઝ સ્પર ઓફ અ મોમેન્ટ મૃત્યુ થવું, એ જેવી તેવી વાત નથી. જે આટલો બધો વિનાશ થયો અને ત્યાર પછી આપણને આપણી આંખો ખુલી કે આ ભારતમાં પર્યાવરણના સંરક્ષણ માટે આપણે કોઈક એવા કાયદાની જરૂર છે કે જે આપણી બધી જ જરૂરિયાતોને પૂરી કરી શકે. તમે વોટર એક્ટની વાત કરો, ઇટ ઇઝ પર્ટેનિંગ ટુ વોટર. એર એક્ટની વાત કરો, ઇટ ઇઝ પર્ટેનિંગ ટુ હવા, ઇટ્સ રિલેટિંગ ટુ એર. તો એવો કાયદો કે જેમાં લેન્ડ પોલ્યુશન આવી જાય, જેમાં દરેક પ્રકારના પોલ્યુશન્સ જેમાં ઇન્કોર્પોરેટ થઈ ગયા હોય એવો કાયદો, અને એટલા કારણે જેને આપણે કહીએ ને કે અમ્બ્રેલા, છત્રી સમાન ધારો કે જેની નીચે બધું જ આવી જાય છે, એ ઘડાયો 1986માં અને 1988માં અને 87માં, જે આપણા પ્રવર્તમાન જે કાયદાઓ ઓલરેડી જે અસ્તિત્વમાં હતા એ કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો. એટલે એક સુધારો કરવામાં આવ્યો, એન્વાયરમેન્ટ વોટર એક્ટમાં સુધારો 88માં થયો અને એર એક્ટમાં સુધારો કરવામાં આવ્યો 87માં. પણ 86માં જે ઇટ્સ અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ અ ડેલિગેટેડ લેજિસ્લેશન જે આપણે કહી શકીએ, કારણ કે એમાં 28થી વધારે ડિફરન્ટ નોટિફિકેશન્સ આવેલા છે આ કાયદા હેઠળ, અને એ 28થી વધારે જે નોટિફિકેશન્સ આવ્યા છે એ નોટિફિકેશન્સમાં દરેકે દરેક નોટિફિકેશનની અંદર, પછી એ બાયોમેડિકલ વેસ્ટને લગતો કાયદો હોય, એ કોઈપણ હેઝાર્ડસ કેમિકલ્સને મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ રૂલ્સ હોય, બેટરીને લગતા રૂલ્સ હોય, કે પછી એ અવાજના પ્રદૂષણને લગતા રૂલ્સ હોય, આ દરેક નોટિફિકેશન્સ જે આવ્યા છે એ જુદા જુદા નોટિફિકેશન્સ જે આપણો જે પર્યાવરણીય સુરક્ષા ધારો છે 1986નો, એ પર્યાવરણીય સુરક્ષા ધારા અંતર્ગત આપવામાં આવ્યો છે. હવે વોટર એક્ટ, એર એક્ટ અને ઇપીએ, આ ત્રણ મેજર પોલ્યુશન લોઝ જે ભારતમાં અસ્તિત્વમાં છે, એમાં વોટર એક્ટ, એર એક્ટ એ બંનેની જે ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટી એક જ છે, એ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. જ્યારે જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, જેને મેં કહ્યું કે એમાં અનેક નોટિફિકેશન્સ છે, હવે આ અમુક નોટિફિકેશન્સ જે છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપવામાં આવેલું છે, પણ પર્યાવરણ સુરક્ષા ધારો જે ઘડાયો છે એ પર્યાવરણ સુરક્ષા ધારા માં ખાસ કરીને એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એની ઓથોરિટી છે એ જે આપણે કહીએ કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, અને સ્ટેટ લેવલ પર ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, જે દરેક રાજ્યમાં હોય છે, તેનું ઇમ્પ્લિમેન્ટેશન એ લોકો કરે છે. અને
જે નોટિફિકેશન્સ છે, જે મેં આપને ધ્યાન દોર્યું કે 28થી પણ વધારે નોટિફિકેશન્સ છે. હવે મિત્રો, એ શક્ય નથી કે તમે દરેક નાની નાની બાબતો માટે, કારણ કે પર્યાવરણને લગતા પ્રશ્નો તો અનેક ઉપસ્થિત થતા જ રહેવાના, અને દરેક વખતે તમારે એના માટે અલગ અલગ કાયદા ઘડવા, અને એના કારણે જ આ એક આખો અમ્બ્રેલા લેજિસ્લેશન ઘડવામાં આવ્યો કે જેની અંદર બધા જ નવા જે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા જાય એમ તમે નવા નોટિફિકેશન્સ ઈપીએ હેઠળ લાવી શકો. એટલે પેરેન્ટ એક્ટ એક જ રહેશે, પણ આ જુદા જુદા નોટિફિકેશન્સ એમાં લાવવામાં આવ્યા છે. તો આ એક ખૂબ જ આ વિષય એવો છે, પર્યાવરણીય કાયદો, કે જેમાં તમારે આઈપીસીનું પણ જ્ઞાન જરૂરી છે, તમને એમાં ટોર્ટ પણ ખબર હોવી જોઈએ, તમને એમાં થોડું ઘણું જ્યોગ્રાફી પણ ખબર હોવી જોઈએ, તમને થોડું ઘણું સાયન્સ બી ખબર હોવી જોઈએ. ઇટ્સ અ કોમ્બિનેશન, ઇટ્સ અ હીટરો કાઇન્ડ ઓફ અ સબ્જેક્ટ છે કે જે આપણે સમજવો પડે. આપણે શરૂઆત કરી આંતરરાષ્ટ્રીય કાયદાથી, અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાયદાનું ભારતમાં કયા કયા ચુકાદાઓ દ્વારા, કયા કયા ચુકાદાઓ આપણે આંતરરાષ્ટ્રીય કાયદામાંથી જે સિદ્ધાંતોને ઇન્કોર્પોરેટ કર્યા ભારતની ન્યાયપાલિકાએ, અને કયા કાયદા સરકાર દ્વારા ઘડવામાં આવ્યા, અને તેની રૂપરેખા મિત્રો આપણે જોઈ. વધુ વિગતે હવે પછી જ્યારે પણ આપણે મળીશું ત્યારે વધારે ચર્ચા કરીશું. નમસ્તે.